રાજ્યની અંદર કોરોના કેસ પણ વધી રહ્યા છે, સાથે સાથે ફ્લ્યુના કેસમાં પણ નોંધાયો છે વધારો. ગુજરાતમાં ફરી વધતું કોરોનાનું સંક્રમણ. 24 કલાકમાં રાજ્યમાં નવા 90 કેસ નોંધાયા છે, તો વધુ 22 દર્દીઓ સ્વસ્થ થયા છે. 336 એક્ટિવ કેસ હાલ છે. 24 કલાકમાં 1154 લોકોનું રસીકરણ જે છે તે કરવામાં આવ્યું છે. અમદાવાદની અંદર સૌથી વધુ કોરોના કેસ વધ્યા છે, જેમાં અમદાવાદની અંદર 49 નવા કેસ નોંધાયા છે. રાજકોટમાં 8, મહેસાણામાં 10, તો સુરતમાં 6, વડોદરામાં 5, સાબરકાંઠામાં 5, પોરબંદરમાં 2, અમરેલીમાં 1 અને ભરૂચ તેમજ વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આપણી સાથે હાર્દિક જોડાઈ ચુક્યા છે. હાર્દિક, જે રીતે કહી શકાય કે કોરોના કેસ રાજ્યની અંદર વધ્યા છે, સાથે ફ્લ્યુના કેસમાં પણ વધારો થયો છે. બિનલ, ચોક્કસથી અત્યારે જે પ્રકારે બેવડી સિઝન ચાલી રહી છે તેના કારણે રોગચાળો પણ વધ્યો છે. એક તરફ શરદી, ખાંસી, તાવના કેસ વધી રહ્યા છે, H3N2ના કેસો વધી રહ્યા છે, તો બીજી તરફ જોવા જઈએ કોરોનાનો કહેર છે તે ફરી શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 90 કેસ નોંધાયા છે, અને જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 49 નવા કોરોનાના કેસો નોંધાયા છે. એક ચિંતાજનક વિષય ગણી શકાય, કારણ કે કોરોનાના કેસો ફરી એક વખત વધી રહ્યા છે. લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના માધ્યમથી અમે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે તમામ લોકો છે કે જે લોકો ભીડમાં જાઓ, તો પોતાના નાના બાળકો હોય અથવા તો વૃદ્ધો હોય, તે લોકોએ ચોક્કસથી માસ્ક પહેરવું જોઈએ, જેથી કોરોના વધુ વકરે નહીં. કારણ કે અત્યારે નવા એક્ટિવ કેસોની સંખ્યા છે તે વધી રહી છે. 49 કેસનો આંકડો પહોંચ્યો છે. અત્યારે જે પ્રકારેની સિઝન છે તેમાં શરદી, ખાંસી થતા કોરોના છે તે પણ વધી શકે છે, એટલે તમામ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, સચેત રહેવાની જરૂર છે, જેથી કોરોનાના કેસો વધે નહીં. જી જી હાર્દિક, સમગ્ર વિગતો આપવા બદલ આભાર.